गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज आपणे पाठ पांचनी अंदर अंगिकाओ विषे बात करिए। तो अंगिकाओ मात्र इलेक्ट्रॉन माइक्रोस्कोप थी जोई शकाय छे, जेम के अंतःकोश रसजाल, गोल्गी प्रसाधन, लाइसोसोम, कणाभ सूत्र, रंजक कणों अने रसदानी। बधी ज अंगिकाओ जे छे ए इलेक्ट्रॉन माइक्रोस्कोपनी मदद थी जोई शकाय छे। સૌથી પહેલા આપણે વાત કરીએ અંતઃકોષ રસજા। અંતઃકોષ રસજાની અંદર આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની આકૃતિ આપણને અહીંયા જોવા મળે છે। અહીંયા આપણે આ અંતઃકોષ રસજાની આકૃતિઓ જોઈ શકીએ છીએ। આ અંતઃકોષ રસજાની અંદર પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના છે, બરાબર। આ જે છે એ નળી જેવી આપણને અહીંયા રચના જોવા મળે છે। તે લાંબી નલિકામય ગોળાકાર કે કોથળી અથવા તો પુટિકા જેવી રચના છે। અંતઃકોષ રસજાળ એ લાંબી નલિકામય કે ગોળાકાર કે કોથળી કે પુટિકા જેવી રચના બનાવે છે। બે વસ્તુ આપણે એમાં યાદ રાખવાની છે, તે લાંબી નલિકામય ગોળાકાર કે કોથળી અથવા તો પુટિકા જેવી રચના ધરાવે છે, બરાબર છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ એમાં બે માર્કની અંદર વારે ઘડીએ પૂછાય એવો પ્રશ્ન છે અથવા તો ત્રણ માર્કની અંદર પૂછાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો અંતઃકોષ રસજાળના પ્રકાર। તો અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે, એક કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજું છે લીસી અંતઃકોષ રસજાળ। તો આમ બે પ્રકાર એના પડે છે। અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે, કણિકામય અને લીસી અંતઃકોષ રસજાળ। તો કણિકામયની અંદર અને લીસી અંતઃકોષ રસજાળમાં શું ફેર છે? તો કણિકામયની અંદર સપાટી પર રિબોઝોમ આવેલા હોય છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળમાં સપાટી પર રિબોઝોમ હોતા નથી। આટલો ફેર એમાં હોય છે, કણિકામયમાં સપાટી પર રિબોઝોમ આવેલા હોય છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળમાં સપાટી પર રિબોઝોમ્સ જોવા મળતા નથી। રિબોઝોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, ખાસ યાદ રાખવાનું છે, બે માર્કની અંદર પૂછાય છે। હેતુલક્ષીની અંદર વારે ઘડીએ પૂછાય છે રિબોઝોમ્સ એનું સંશ્લેષણ કરે છે, તો રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળમાં એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે। તો આ બે વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે, જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય તે કણિકામય અંતઃકોષ રસજાળ અને જેની સપાટી પર રિબોઝોમ આવેલા હોતા નથી તે લીસી અંતઃકોષ રસજાળ। અહીંયા આપણે અંતઃકોષ રસજાળની બીજી એક સરસ મજાની આકૃતિ જોઈ રહ્યા છે, જેમાં ખરબચડી અને લીસી અંતઃકોષ રસજાળ આપણને બતાવેલી છે। આ લીસી અંતઃકોષ રસજાળ છે અને આ ખરબચડી અંતઃકોષ રસજાળ છે, કેમ? કારણ કે તેની સપાટી પર રિબોઝોમ્સ જોવા મળે છે। તો આ થઈ અંતઃકોષ રસજાળની વાત। એમાં કાર્ય જોઈએ તો તેના દ્વારા ઉત્પન્ન થયેલ પ્રોટીન અને ચરબી, અંતઃકોષ રસજાળ દ્વારા જે પ્રોટીન અને ચરબી ઉત્પન્ન થાય છે તેનું શું થાય છે? તો તે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી બને છે, જે ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે, અને બીજું અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક તરીકે પણ તે કાર્ય કરે છે। તો આ થયું બીજું એનો ઉપયોગ, એનું કાર્ય શું છે? અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે એ આપણે જોઈએ તો કોષ કેન્દ્ર અને કોષરસમાં દ્રવ્યોના વહન માટે માર્ગ બનાવે છે। જે દ્રવ્યોનું વહન થાય છે એના માટે રસ્તો બનાવવાનું કામ અંતઃકોષ રસજાળ કરે છે। જૈવ રાસાયણિક ક્રિયા માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની કોષોની અંદર વિષારી દ્રવ્યોને વિષારક બનાવે છે। પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર યકૃતના જે કોષોની વિષારી દ્રવ્યો છે તે વિષારી દ્રવ્યોને બિન વિષારક બનાવે છે,
તો આ જે કાર્ય છે એ અંતઃકોષ રસજાળનું છે, જેની અંદર આપણે બે અંતઃકોષ રસજાળના બે પ્રકાર જોયા. ત્યાર પછી આપણે આગળ જોઈએ ગોલગી પ્રસાધન, ત્રીજી કોષ અંગિકા છે, એના પછીની અંગિકા છે ગોલગી પ્રસાધન. કેમેલી ગોલગી દ્વારા તેનું સૌ પ્રથમ વર્ણન કરવામાં આવ્યું. ગોલગી પ્રસાધન નામની અંગિકાનું કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિક દ્વારા સૌ પ્રથમ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ એનું ચિત્ર છે બાજુમાં. રચના કેવી રચના ધરાવે છે? તો એકબીજાને સમાંતર થપ્પીઓ જેવી અહીંયા રચના જોવા મળે છે. એકબીજાને સમાંતર જાણે થપ્પીઓ હોય એવી રચના અહીંયા આપણને જોવા મળે છે. તો એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પટલમય તંત્ર અને પુટિકાઓ યુક્ત એટલે કે ચપટી કોથળી જેવી તે રચના ધરાવે છે. આ પુટિકાઓને શું કહેવામાં આવે છે? તો સિસ્ટની તરીકે ઓળખવામાં આવે છે. આ પુટિકાઓને સિસ્ટની કહે છે. આ રીતની જે રચના બનાવે છે તેને સિસ્ટની તરીકે ઓળખવામાં આવે છે. તે ઘણીવાર અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલી જોવા મળે છે. આપણે આગળ જે અંતઃકોષ રસજાળની જો રચના જોઈ તો કેટલીક વાર આ જે ગોલગી પ્રસાધન છે એ અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલી જોવા મળે છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એક કોષની રચના આપેલી છે, જેમાં અંદર બ્લુ કલરનું છે એ અંતઃકોષ રસજાળ છે અને એના સાથે આ ચોટેલી જે છે એ ગોલગી પ્રસાધન આપણને જોવા મળે છે. તો અંતઃકોષ રસજાળની સાથે ગોલગી પ્રસાધન ક્યારેક ચોટેલી જોવા મળે છે. તે પટલયુક્ત પટલમય તંત્ર એટલે કે ચપટી કોથળી જેવી રચના ધરાવે છે. ત્યાર પછી ગોલગી પ્રસાધનનું કાર્ય આપણે જોઈએ તો ગોલગી પ્રસાધન અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરી કોષની અંદર કે બહાર મુક્ત કરે છે. જે અંતઃકોષ રસજાળે જે પણ દ્રવ્ય બનાવ્યું છે એનું પેકેજ કરી કોષની અંદર કે બહાર મોકલવાનું કામ ગોલગી પ્રસાધનનું છે. ત્યાર પછી આપણે જોઈએ તો પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું, રૂપાંતરણ કરવું અને સંગ્રહ કરે છે. આ કામ પણ ગોલગી પ્રસાધન દ્વારા થાય છે, કે જે ગોલગી પ્રસાધનની અંદર પુટિકાઓની રચના જે આવેલી છે તેમાં નિપજોનું પેકેજિંગ કરવું, એનું રૂપાંતર કરવું અને એનો સંગ્રહ કરે છે. અમુક કિસ્સામાં તે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું પણ નિર્માણ કરે છે. લાઇસોઝોમના નિર્માણમાં પણ આ ગોલગી પ્રસાધન ભાગ ભજવે છે. લાઇસોઝોમ નામની જે અંગિકા છે એ અંગિકાના નિર્માણમાં ગોલગી પ્રસાધન એ પોતાનો ભાગ ભજવે છે. તો આ જે બે અંગિકાઓ આપણે જોઈ, એક અંતઃકોષ રસજાળ અને બીજી જોઈ ગોલગી પ્રસાધન. હવે પછીની અંગિકાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.